જામનગરમાં આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ વિવિધ કારખાનાઓમાં ચેકિંગ માટે ત્રાટકી હતી. પ્રદૂષણ મુદ્દે વિવિધ કારખાનેદારોને નોટિસ પણ પાઠવાઈ હોવાની માહિતી છે. સામાન્ય રીતે સુષુપ્ત અવસ્થામાં રહેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવી કાર્યવાહી થતાં કારખાનેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નગરના સિટી સી ડિવિઝન પોલ્યુશન વિસ્તારમાં એક બનેલી ઘટનામાં વિગત એવી છે કે જે આ કામના ફરિયાદી છે તેમની એજન્સીના માણસો માટે એક અમદાવાદથી ગોવા જવા માટેની ટૂર પેકેજના બુકિંગ બાબત જે ડ્રીમ હોલિડે કરીને કંપની છે તેના થ્રુ ફ્લાઇટ માટેના જે પેમેન્ટ કરવામાં આવેલું હતું જેમાં કુલ રકમ 17,48,120 રૂપિયાનું ચૂકવણી કરવામાં આવી હતી. પરંતુ આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા પૈસા લઈ લઈ પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈપણ પ્રકારના PNRની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઇરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી. તો આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની જે હાલ અમદાવાદ રહે છે તેમના વિરુદ્ધમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની IPC 420 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરમાં દક્ષ લક્ષણ પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન શાંતિનાથની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. દિગંબર જૈન મંદિરેથી પવનચક્કી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી ખંભાળિયા ગેટ થઈ રથયાત્રા દિગંબર જૈન મંદિરે પરત પહોંચી પૂર્ણ થઈ હતી. આજે જામનગર દિગંબર મુમુક્ષુ મંડળ સમાજનો રથયાત્રા નીકળેલ. આ રથયાત્રા શાંતિનાથ ભગવાનની આજે નીકળેલ છે. પર્વાદિરાજ મહાપર્યુષણ પર્વની આજે અંતિમ દિવસ છે. આજે ક્ષમાવણીનો દિવસ છે. તે ક્ષમાવણીના દિવસે જામનગર દિગંબર મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી સુનિલભાઈ પુનાતર, ઉપપ્રમુખ પ્રદીપભાઈ વાધર તથા સર્વ દ્રષ્ટિગણો તથા સર્વ સગળો મુમુક્ષુ સમાજે આજે ઉત્સાહભેર આજની રથયાત્રામાં ભાગ લીધો. આજની રથયાત્રા શ્રી શાંતિનાથ ભગવાનની નીકળેલ છે અને અમે આ પર્વ 10 દિવસ ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવેલ છે. આ પર્વમાં અમારે ત્યાં જયતીબેન મુખ્ય વિદ્વાન તરીકે આવેલા છે. કહાન ગુરુદેવ શાસક આપ, આજનો આપ મંગળ દિવસ છે. જય જીનેન્દ્ર. આજની આ જે રથયાત્રા જે હતી એ પર્વાદિરાજ મહાપર્યુષણ પર્વનો આજે જે અંતિમ દિવસ જે છે ક્ષમાવણીના રૂપે આજે આ જામનગર દિગંબર મુમુક્ષુ સમાજે શાંતિનાથ ભગવાનની રથયાત્રા આજે કાઢેલ છે અને હવે ક્ષમાવણી પર્વ એકબીજાને હવે ભાઈ બહેન વચ્ચે ખમાવશું. જામનગર શહેરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. વાયરલ તાવ, શરદી તથા ડેન્ગ્યુના કેસો પણ ભારે માત્રામાં નોંધાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. રોજિંદા ધોરણે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો હાલ જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.